અમદાવાદથી મોટા સમાચાર. અમદાવાદના ફાયર બ્રિગેડના રોબોટમાં બ્લાસ્ટ થયો છે. જી હા, મણિનગર ફાયર સ્ટેશનમાં આ ઘટના બની છે. રોબોટમાં બ્લાસ્ટ થતા ફાયરમેન ઇજાગ્રસ્ત થયો છે. ફાયરમેનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તો આપને જણાવી દઈએ, મણિનગરની આ સમગ્ર ઘટના છે. મણિનગર ફાયર સ્ટેશનમાં રોબોટ જેની મદદ લેવામાં આવતી હોય છે, ક્યાંય પણ આગ લાગે ત્યારે એ રોબોટમાં અચાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. વધુ માહિતી સાથે અર્પણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. અર્પણ, પાર મણિનગર ફાયર સ્ટેશનમાં રોબોટમાં બ્લાસ્ટની ઘટના છે, કેમાં બ્લાસ્ટ થયો, અત્યાર હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે, કઈ વિગતો? નિધિ, જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ દિવસ દરમિયાન ની આ ઘટના છે કે જ્યાં મણિનગર ફાયર સ્ટેશનનો જે સ્ટાફ છે તે રૂટીન કામગીરી કરી રહ્યો હતો. આજે ઇક્વિપમેન્ટ છે, ખાસ કરીને જયારે ફાયરમેનોને મોકલવાની જરૂર ન પડે તેવા સમયે આજે રોબોટ છે તે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં કામ આવતો હોય છે. તેના રખરખાવની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ ઘટના બની છે. એટલે કયા કારણથી બ્લાસ્ટ થયો અને શું ટેકનિકલ કારણ હતું અથવા તો અન્ય કોઈ માનવીય ભૂલ હતી તેની હાલ તપાસ થઈ રહી છે. અને દીપક પરમાર નામના જે ફાયરમેન છે તેમને હાથમાં ઇજા પહોંચીને જ્યાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને મળતી માહિતી મુજબ આવતીકાલે તેમનું ઓપરેશન પણ હાથ ધરાશે. એટલે આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે કે કયા કારણોસર આખી આ ઘટના સર્જાઈ છે. જી આભાર અર્પણ પૂરી માહિતી માટે.